વિશ્વના ઇતિહાસમાં દિવ્ય ગૌ માતાના જીવનચરિત્ર પર આધારિત ગુજરાતી ફિલ્મ ગૌરક્ષક અંગે વધુ વિગતો આપવા આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ગૌમાતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને જેથી જ ગાયને સમગ્ર વિશ્વમાં ગૌમાતા તરીકે ઓળખવામાં આવે છે ગૌ ગંગા ગીતા અને ગાયત્રીની સંસ્કૃતિને વધુ સન્માન મળે એ અભિગમ સાથે ચક્રરાજ ફિલ્મ્સ દ્વારા આ ગૌરક્ષક ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં ગૌ માતા ઉપર બનનારી આ પ્રથમ ફિલ્મ છે ત્યારે આ ફિલ્મ અંગે વધુ વિગતો આપવા આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ચક્રરાજ ફિલ્મ્સ વડોદરા દ્વારા અને મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે નિર્માતા તરીકે આ ફિલ્મને નિર્માણ કરવાનું મારા સહનિર્માતા અભિષેક દુબેદી ગૌરક્ષક નામની આ ફિલ્મ આવી રહી છે કે જે ગૌ માતાના ગૌ સેવા ગૌ સંરક્ષણ ગૌરક્ષા ગૌ ગંગા ગીતા અને ગાયત્રીની સંસ્કૃતિ અને આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિ ઋષિ અને કૃષિ સંસ્કૃતિને વધુ સન્માન મળે એની વધુ પ્રતિષ્ઠા વધે અને આપણી યુવા પેઢીમાં આપણા યંગસ્ટર્સમાં એની જાગૃતતા વધે એ અભિગમથી આ ગૌરક્ષક ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે આમાં અમારો એક જ સંદેશ છે કે ગૌ માતા જે તેત્રીસ કોટી દેવોને એક સાથે ચાલે છે અને જીવતું જાગતું સાક્ષાત પ્રભુનું મંદિર એ હરતું ભરતું મંદિર જ્યાં ચાલતું હોય છે ત્યાં આજનો માણસ એક ઘરમાં ચાર રૂમમાં હોય છે એ ચાર જણા હોય છે તો બી એકબીજાને મળી શકતા નથી અને રાગ દ્વેષ ઈર્ષા લોભ મોહ મદ માયા મત્સરથી એકબીજાને એકબીજા ઉપર આક્ષેપ કરતા હોય છે અને નિંદા કરતા હોય છે તો આપણે ગૌમાતા પાસેથી ઘણું બધું શીખવાનું છે અને આ બધી બુદ્ધિ આપણને ત્યારે જ આવશે જ્યારે આપણે ગાય માતાનું શુદ્ધ દૂધનું સેવન કરીશું ત્યારે